હલો, નમસ્કાર. નોબત યુટ્યુબના આંગણે ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. આવ્યા છીએ આજે અમે અલ્પ સંવાદમાં એક એવા વ્યક્તિત્વને લઈને કે જેની વાતો સાંભળીને, આમ તો સ્ક્રીન પર તમે બહુ જોયા હશે, માણ્યા હશે, ખૂબ હસ્યા હશો, પણ એની વાતો સાંભળીને આજે તમને કંઈક નવું એવું જાણવા મળશે કે તમારું પોતાનું વિઝન ખુલી જશે એક કલાકારને મૂલવવામાં, એવી મને ચોક્કસ ખાતરી છે. આપણી વચ્ચે આજે અલ્પ સંવાદ શ્રેણીમાં જાણીતા, ખૂબ જ જાણીતા અભિનેતા, નિર્માતા, જેને ગુજરાતી પ્રજા દિલ ફાડીને પ્રેમ કરે છે, સંજય ગોરડિયા ઉપસ્થિત છે. વેલકમ સંજયભાઈ. સંજયભાઈ, નોબતના આંગણે તમે ઉપસ્થિત છો અને ગુજરાતી રંગભૂમિ સાથે તમે આટલા વર્ષોથી, એક પણ મારું એવું માનવું છે કે કોઈ રંગભૂમિનો એવો રસિયો નહીં હોય, કોઈ નાટ્યપ્રેમી નહીં હોય જે સંજય ગોરડિયાને ના ઓળખતો હોય. પણ અમારો આજે થોડો અભિગમ આપણે અલ્પ સંવાદમાં એવો કરીશું કે અમે સંજય ગોરડિયાની એક બીજા પાસાને પણ થોડોક ઓળખીએ. તો સંજયભાઈ, ક્યારથી આ રસ લાગ્યો કે રંગમંચ પ્રત્યેનો લગાવ, ખેંચાણ, એ પહેલી એવી કઈ ક્ષણ કે તમને એમ લાગ્યું મારે આઈ એમ મેડ ફોર થિયેટર, મારે આ કરવું છે? હું નાનપણમાં મારા ત્યાં મુંબઈમાં ખેતવાડીમાં હું 40 સિસ્ટમમાં રહેતો હતો, તો એના ગણપતિ ઉત્સવ દરમિયાન કોઈક નાટકો કે એવું કંઈક રંગારંગ કાર્યક્રમ થાય તો એમાં હું એકાદી ડાન્સની આઈટમ હું રજૂ કરતો હતો. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં હું એકવાર છોકરી બન્યો હતો અને એમાં મને પહેલું ઇનામ મળ્યું હતું, તો એ બધું તો થતું જ હતું. અને પણ જેમ બધા સાથે થાય છે એ રીતે હું પોતે નક્કી નહોતો કરી શક્યો કે મારે જીવનમાં શું કરવું છે. અને એની પાછળના બે કારણો, એક તો મારી સમજણ ઓછી અને બીજું એક કારણ એ હતું કે આર્થિક પરિસ્થિતિ એવી હતી કે તમારે અર્થોપાર્જનમાં જ તમારે લાગવું પડે એવી પરિસ્થિતિ હતી. એટલે ત્યારે મારી પાસે શાંતિથી બેસીને વિચારવાનો સમય નહોતો મારી પાસે. પણ 18 વર્ષ મેં નોકરી કરી દવાની દુકાનમાં અને બધી જગ્યાએ. અને પછી મેં મારા ફાધરને કહ્યું કે હવે આપણી દુકાનમાં, અમારી આયુર્વેદિકની દુકાન હતી, મોટી દુકાન હતી, તો મને તમે એક સાઈડમાં મેડિકલ સ્ટોરનું પણ શરૂ કરવા દો, કારણ કે 18 વર્ષ મેં અનુભવ મેળવ્યો છે અને હવે મને આવડે છે. તો મારા ફાધર મને ના પાડી. ત્યારે મેં એમને એમ કહ્યું કે તો પછી હવે મને નાટકો પ્રત્યે, ફિલ્મો પ્રત્યે વધારે રુચિ છે, તો હું હવે એ કરીશ. અને એ રીતે હું નાટક અને ફિલ્મમાં આવ્યો. ફિલ્મની અંદર એ વખતે કોઈ પહોંચ નહોતી મારી, એટલે નાટકમાં. નાટક શું છે કે લાઈવ મીડિયમ છે, એટલે તમે નાટક જુઓ અને પછી પાછળ તમે કલાકારોને મળવા જાઓ અને તમે એમને જઈને કહો કે મારે નાટકમાં કામ કરવું છે, એવી રીતે તમે અપ્રોચ કરી શકો. એટલે એ ઈઝી હતું, એટલે પછી મેં એ વસ્તુ પસંદ. સામાન્ય રીતે એવું આપણે જોયું છે સંજયભાઈ કે વ્યાવસાયિક રંગભૂમિમાં મુંબઈમાં લગભગ લોકો ઇન્ટર કોલેજેટને એમ કરી અને પછી કરતા કરતા નાટકોમાં આવે. તમારા જીવનમાં એવું ઇન્ટર કોલેજેટનો કોઈ ફેઝ હતો જ નહીં, કારણ કે હું કોલેજમાં નથી ગયો. એટલે ઇન્ટર કોલેજેટ ડ્રામા કોમ્પિટિશનમાં હું, મારો ભાગ લેવાનો સવાલ જ નહોતો થતો. પણ એવું હોય છે ને કે હું ડેસ્ટિનીમાં બહુ માનું છું, અથવા તો કદાચ એમ પણ કહી શકો કે મારી સાથે જે બધી ઘટનાઓ બની છે એને કારણે મને ડેસ્ટિનીમાં માનવામાં મને મજબૂર થયો છું, એવું પણ તમે મને કહી શકો. તો જ્યારે તમે રંગભૂમિ પ્રત્યે કે એક્ટિંગ કરવી છે એમ કરીને ગયા, વ્યવસાય તરીકે જ લેવાનું નક્કી કર્યું હતું, તો વોટ વોઝ યોર પ્લાન? નિર્માતા બનશો એમ નક્કી હતું, દિગ્દર્શક બનશો, અત્યારે તમારા ડિરેક્ટેડ પ્લેસ ચાલી રહ્યા છે સરસ, કે અભિનેતા જ બનવા ગયા હતા? ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી અને મને પણ બધાની જેમ અભિનેતા જ બનવું હતું. પણ જેવો હું ત્યાં ગયો ત્યારે મેં જોયું કે મારા કરતા પણ વધારે સારા દેખાતા અને મારા કરતા પણ વધારે સારા અવાજવાળા લોકો નાટક લાઈનમાં છે, તો મારો તો આમાં કોઈ ગજ નહીં વાગે. પણ મને નાટક લાઈન બહુ ગમી ગઈ હતી. એમાં એવું છે કે મેં દવાની દુકાનમાં બહુ 2-3 દવાની દુકાનમાં નોકરી કરી હતી. ત્યાં છે ને તે મારો મારા શેઠ સાથેનો સંબંધ શેઠ અને નોકરનો હતો. પણ નાટક લાઈનમાં એવું બધું હતું નહીં, બહુ ઊંચ નીચ જેવું બહુ હતું નહીં. આમ એનો ત્યાં આગળ બધા જ એકબીજા સાથે હસી મજાક કરતા હોય, બધા એકબીજા સાથે વાતો કરે, એટલે એક જાતનું મને ફ્રીડમ મને એમાં લાગતું હતું. નક્કી કર્યું કે આપણે અહીંયા જ રહેવું છે, પછી એ સિવાય હવે શું કામ છે. પહેલું કામ તમે શું કર્યું વ્યવસાયિક રંગભૂમિમાં? સીધા એક્ટર તરીકે આવ્યા કે વોટ યુ ડીડ? બેકસ્ટેજ કર્યું.
બેકસ્ટેજમાં કામ કર્યું. અને વ્યુઅર્સને આપણા નોબતના ખ્યાલનો હોય તો મુંબઈ રંગભૂમિમાં વ્યાવસાયિકમાં તમે બેકસ્ટેજ કરો મીન્સ તમારે શું શું કરવાનું એક હોય? એમાં એમાં એવું હોય કે નાટકમાં કોઈ કલાકાર કપડાની થેલી લઈને આવે છે કે લાકડી લઈને આવે છે કે ચણાના લોટનો ડબ્બો લઈને આવે છે મંચ ઉપર આવે મંચ ઉપર જ્યારે આવે તો એ એ બધી વસ્તુઓને પ્રોપર્ટીઝ કહેવામાં આવે છે. તો એ એ પ્રોપર્ટીઝ જે છે એ બેગમાં ભરી હોય એ બેગમાંથી કાઢી અને જ્યાં જ્યાંથી એ કલાકારો એમાં પ્રવેશ કરવાના હોય એને તમે પાછળથી અમારે રેડી રાખવાની હોય અને એ પ્રોપ્સ અમારે એમને આપવાની હોય જે લઈને કલાકાર સ્ટેજ ઉપર જાય. અને ધારો કે સ્ટેજ પરથી કોઈક વસ્તુ લઈને એમને આવવાની હોય તો બહાર ઊભા રહેવાનું કે જેવા બહાર આવે કે તરત એમના હાથમાંથી લઈ લઈએ. એમના જૂતા ચપ્પલ લેડીઝના જૂતા ચપ્પલ બધા અલગ લેડીઝ રૂમમાં રાખી દેવાના અને એ જ રીતે જેન્ટ્સના જૂતા ચપ્પલ જેન્ટ્સ રૂમમાં રાખી દેવાના અને એ પ્રકારે હોય. ત્યાં ડ્રેસમેન હોય જે બધા કપડાં ઇસ્ત્રી કરતો હોય એ બધાના કપડાં એન્ટ્રી વાઇઝ લાઇનમાં લગાડી દીધા હોય એ બધું કામ તમારે કરવાનું. ના, ડ્રેસમેનનું કામ અલગ હોય, બેકસ્ટેજનું કામ તમારે એ લઈ અને તમારે પછી અને જેવું નાટક પૂરું થાય એટલે ફરી પાછું એ બધી પ્રોપર્ટી ફરીથી ગણીને સાચવીને તૂટે નહીં એ રીતે ફરી પાછું પેટીઓમાં મૂકવાની. અને બેકસ્ટેજ પણ જે છે ને એ એક કલા છે એક જાતની. કારણ કે મોટો ધારો કે ચણાનો લોટનો ડબ્બો હોય તો એમાં ચણાનો લોટ તો ભર્યો ના હોય, એમાં ફક્ત એટલું જ કહેવામાં આવે કે ચણાનો લોટ હું લઈને આવ્યો છું, પણ અંદર કંઈ હોય ને એક પોલું હોય એટલે તમારે પછી એ ખોલીને એની અંદર તમારે અમુક પ્રોપર્ટી મૂકી દેવાની હોય એટલે જેથી કરીને પેટીમાં જગ્યા ઓછી રોકાય અને અને સરળતાથી તમને મળી રહે. તો આ બધું ઇટ ઇઝ પાર્ટ ઓફ જેને આપણે બધા અત્યારે સંજયભાઈને જોવા માટે પડાપડી થાય છે. તમારા શોઝ એક પછી એક હાઉસફુલ થાય છે, એની એ એ જર્નીની શરૂઆત નિર્માતા તરીકે કે એક્ટર તરીકે નહીં પણ એક બેકસ્ટેજના એક કલાકાર તરીકે થઈ હતી અને રંગભૂમિ આજે તમને ત્યાં પહોંચાડ્યા છે કે ગુજરાતી પ્રજા તમને આટલો પ્રેમ કરે છે. સંજય ગોરડિયાના નાટકો જોવા લોકો આમ આમ તલપાપડ હોય કે ક્યારે અમારા શહેરમાં આવે કે અમે આ શો જોઈ શકીએ. તો સંજયભાઈ એક એવી ઇન્સ્પાયરિંગ ઘટના, કારણ કે તમે બેકસ્ટેજથી શરૂ કર્યું એટલે કોઈ બીજાની નીચે કર્યું હશે, તો રંગભૂમિમાં એવા તમને ઇન્સ્પાયર કરે એવા મને પ્રસંગ કયો અને એવા વ્યક્તિત્વ બે ત્રણ કયો તમને ઇન્સ્પાયર કરી ગયો, એવા લોકો અથવા એવા પ્રસંગો? આમ જેને કહેવાય ને કે કે સ્વિચ ઓન ઓફ જેવું હોતું નથી કે એક એક એવો પ્રસંગ બન્યો અને તમને અચાનક જ્ઞાન પ્રાપ્તિ થઈ એવું હોતું નથી. એ એક જાતનો પ્રોસેસ હોય છે. ધારો કે હું એક દાખલો આપું કે હું કોઈક નાટકમાં બેકસ્ટેજ કરતો હોઉં કે કોઈક નાટકમાં હું પ્રોડક્શન મેનેજર હોઉં તો એનો જે રાઇટર છે એ સીન શું લખીને લાવે છે, એ સીન લખીને લાવતા પહેલાં ડિરેક્ટર અને રાઇટર વચ્ચે શું સંવાદ થાય છે એ મેં સાંભળ્યો હોય, કાને પડ્યો હોય, પછી સીન આવે તો એ સંવાદ અને એ સીનની વચ્ચેનું કેટલું સામ્ય છે એ, અને ત્યારબાદ પછી એ સીન જ્યારે સ્ટેજ ઉપર ડિરેક્ટર સેટ કરે ત્યારે એનું શું રિઝલ્ટ હોય, એક્ટરોનું શું કોન્ટ્રીબ્યુશન હોય, ત્યારબાદ એ એ દ્રશ્ય જ્યારે સ્ટેજ ઉપર ભજવાય ત્યારે એનો શું ઇમ્પેક્ટ હોય લોકોમાં. આ જે વાત છે ને જે એ બહુ મહત્વની છે કે તમારે એ વિચારવાનું હોય કે આ એક નાનકડો વિચાર છે, જો આનું નાટક બને તો કેવું બને. એ જે વર્તારો જે છે ને જે બહુ મહત્વનું છે. એક નાનકડી વાર્તા હોય પણ એ વાર્તાનું ઓડિયન્સમાં જ્યારે જશે આ સીન તો ઓડિયન્સમાં આ સીન કેવો લાગશે એ તમને ખબર હોવી જોઈએ. સૂઝની વાત છે અને એ સૂઝ એક તો તમારામાં અમુક ઇનહેરન્ટ સૂઝ તો હોય જ તમારામાં, બાકી આ અનુભવે અનુભવે એ સૂઝ જે છે ને એ ધીરે ધીરે બહાર આવવા લાગે. ધારો કે ઘણી વાર હું એક વસ્તુ કહું કે તમને લાગણીશીલ હો, તમને ઘણી બધી વાતો કરવી હોય પણ તમને શબ્દો ન મળતા હોય, પણ તમે જ્યારે વાંચન કરો તમે ભાષાને જાણો તો તમને તમારી લાગણીઓને વાંચવા મળે. આના પરથી તમે મને મારા બીજા સવાલ પર લઈ આવ્યા. રંગભૂમિ પર એવી ઇન્સ્પાયરિંગ ક્ષણ નથી પણ આખી પ્રોસેસ ઇન્સ્પાયરિંગ છે, કરેક્ટ એમ તમારું કહેવું છે. પણ આના પરથી મારે બીજા સબ્જેક્ટ પર જોયું, વાંચન. હમણાં જ તમે કહ્યું કે તમે કોલેજ જ નથી ગયા, યુ આર નોટ ગોન, પણ હું જેટલા લોકોને ઓળખું છું એમાં વન ઓફ ધ પર્સન હુ ઇઝ ઓરેશિયસ રીડર ઇઝ સંજય ગોરડિયા. ખૂબ જ વાંચન એક સમયમાં તમને મેં બહુ કરતા જોયા છે. તમે ટ્રાવેલ કરતા ત્યારે તમે પુસ્તક લઈને તમે કીધું કે હું આમાં વાંચી લઈશ, અને કોઈ પણ એવી નવી વાર્તા કે વાત કરીએ તો તમે તરત રેફરન્સ જોડી દો કે આ ફિલ્મ છે અથવા આ પુસ્તક છે. તો એ વાંચન આજની પેઢી એવું છે, ભણતર મહત્વનું છે. હું અભણ છું પણ ભણતરને હું જરાક પણ હું ડિગ્રેડ કરવા નથી માંગતો.
હું નહીં ભણી શક્યો એનો અફસોસ મને આજે પણ ખૂબ છે. અને એટલે ભણતર તો હોવું જોઈએ પણ સાથે ગણતર પણ હોવું જોઈએ. એવું છે કે એક પુસ્તક હું વાંચું ને એક પુસ્તક તમે વાંચો, એ બંને જણા એ પુસ્તક વાંચે છે પણ દરેક જણના ઇમ્પ્લિમેન્ટેશન બહુ જુદા હોય છે. એટલે એ બહુ મહત્વનું, એ તમારી આંતરિક સૂઝમાંથી જ તમને સ્ફૂરતું હોય છે. એટલે વાંચન જે છે એ હું બધાને કહું છું કે વાંચો વાંચો વાંચો. એક ભવમાં સો ભવ જીવાડે છે વાંચન. વાહ, એક ભવમાં સો ભવ જીવાડે છે વાંચન અને ટ્રાવેલિંગ. સંજયભાઈનો શોખ એક ટ્રાવેલિંગ અને એક ફૂડ. એમના ચાહકોને ખબર છે કે એમની ફૂડ ટિપ્સની તો આખી એક કોલમ ચાલે છે. તો એના વિશેની વાત કે એ તમને નાનપણથી જ શોખ કે જેમ જતા ગયા ટ્રાવેલ કરતા ગયા અને વિશ્વ આખાનું તમે ચાખતા ગયા ફૂડ? ના, એવું નથી. મને છે ને તે નાનપણથી જ મને ખાવા પીવાનો શોખ બહુ હતો. મને નાનપણમાં લસ્સી બહુ ભાવતી હતી, હવે લસ્સી નથી ભાવતી. અથવા તો એમ કહી શકો કે મને ડાયાબિટીસ હોવાને કારણે હું લસ્સી એટલી બધી નથી પીતો, પણ હું અલગ અલગ જગ્યાએ જઈને લસ્સી ટ્રાય કરતો હતો. તો એવી રીતે નાનપણથી ખાવા પીવાનો શોખ તો હતો જ, પણ એ ધીરે ધીરે જ્યારે મેં વિશ્વ પ્રવાસ જ્યારે કર્યા ને ત્યારે ઘણી વાર ના છૂટકે તમારે ખાઈ લેવું પડે. તો હું જ્યારે કોઈ પણ વસ્તુ ખાવા બેસું ને તો હું પછી ગમે તેવી વસ્તુ હું એને એન્જોય કરીને ખાવાનો પ્રયત્ન કરું. એ એક તો એને કારણે મારામાં એક એ બીજી બધી જે ઇતર વાનગીઓ જેને કહેવાય કે ગુજરાતી સિવાયની જે વાનગીઓ હોય ને એ પણ મને ખાવાની મને મારામાં એ એક એક તમીઝ મારામાં આવી કે આ સિવાય પણ બીજું દુનિયામાં છે કે તમારે ચાખવું જોઈએ ખાવું જોઈએ. અને પછી જ્યારે મને મોકો મળ્યો એના વિશે લખવાનો તો મેં તક ઝડપી લીધી. અને પછી હું એ બધી ખાવાની વાનગીઓ ક્યાં ક્યાં શું મળે છે શું નથી મળતું ત્યાં કેવો સ્વાદ હોય છે એ ખાવાનાની વાનગીનું ઓરિજિન શું છે કેમ અહીંયા આ આ વિસ્તારમાં આ વાનગી આટલી બધી મળે છે એ બધી વસ્તુઓ હું લખતો ગયો અને લોકોને ખૂબ ગમવા લાગ્યું. પહેલા તમે નિર્માતા થયા કે પહેલા એક્ટર થયા? નિર્માતા પહેલા, નિર્માતા પહેલા પણ હું પ્રોડક્શન મેનેજર થયો. ઓકે, પછી હું નિર્માતા થયો. અને છેલ અને છબો જીવરામ જોશી ની બાળ વાર્તાઓ છે. જીવરામ જોશીએ ખૂબ બધી બાળ વાર્તાઓ લખી છે. મિત્રો, જીવરામ જોશીનું બાળ વાર્તાઓમાં બહુ મોટું પ્રદાન છે જે આપણે લોકો બધા ભૂલી ગયા છે. સોટી પોઠી, અડુક્યો દડુક્યો, મિયા ફુસકી, બકોર પટેલ, છેલ અને છબો, કેટલી બધી વાર્તાઓ છે. અને મેં મિયા ફુસકીમાં મેં બેકસ્ટેજ કર્યું હતું. ઓકે. અને તારક મહેતાના ટપુડા પરથી તોફાની ટપુડો નામનું બાળ નાટક બન્યું હતું, એમાં પણ હું બેકસ્ટેજ કરતો હતો. અને બકોર પટેલમાં હું બેકસ્ટેજ કરતો હતો. અને છેલ અને છબો અમે પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું જ્યારે, તો અમે લોકો એક્ટર માટે અમે લોકો વિચારતા હતા કે કોને લઈએ. એક બે એક્ટરો ધ્યાનમાં આવ્યા તો એ લોકોને પૂછ્યું તો એ લોકોએ ના પાડી. પછી અમારા ડિરેક્ટર લતેશ શાહને મેં કહ્યું કે આ એ પણ ના પાડી, હવે શું કરશું? તો લતેશભાઈએ મને કહ્યું કે મારે હું તને છબો બનાવવા માંગુ. તો મને બહુ નવાઈ લાગી કે મારામાં એમને હું તે શું દેખાય, પણ એ એ રીતે હું બની ગયો અને હું પ્રોડ્યુસર અને એક્ટર હતો. વાહ. અને મેં મેઇન રોલ કર્યો નાટકમાં. એટલે એક બેકસ્ટેજ થી શરૂ કરેલી સફર, પ્રોડ્યુસર અને પછી એક્ટર, આ ફિનોમિના બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ આ હું બધાને કહીશ કે અલ્પ સંવાદ આપણે અલ્પ રાખવાનો છે એટલે બહુ ડિટેલમાં નહીં પૂછું. પણ સંજયભાઈની જે કોલમ ચાલે છે મિડ ડેમાં, એમાં એની જીવનની નાટ્યની સફર બહુ સુંદર રીતે લખી રહ્યા છે. કાંઈ મોકો મળે તો એ બધા અંકો ભેગા કરીને વાંચવા, અથવા આઈ એમ શ્યોર એ તમે પાછળથી કોઈ સ્વરૂપે ગ્રંથસ્થ કરશો. એમાં એ બહુ બહુ અદ્ભુત વાતો છે. એક જેને ભણતર ને ગણતરની વાત કરી તમે, એ બધું એમાં આવી જાય. देवियों और सज्जनों, ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स जामनगर की ओर से मेरा नमस्कार. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. और हम आपके बच्चों की हौसला अफजाई के लिए हाजिर हैं. यहाँ है अनुभवी काउंसलर जिससे शिक्षा बोझ नहीं बल्कि मौज बन जाती है. 29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असौंदर्य मंथन ने गुजरात में टॉप किया है. और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है.
ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप जो आपको रखे आगे। डेमो क्लास 25 मार्च 2019 से शुरू, एक वीक डेमो तो बनता है यारो। चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट, हमारी एक नई ब्रांच शुरू हो रही है, प्रगति पार्क पार्ट 2 कृष्ण नगर मेन रोड। फोन लगाया जाए, ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिम्डा लेन जामनगर, ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स। જેવો એક બીજી વાત કરીશ, આ રંગમંચ છે ને એ આપણે મજા કરાવે, બધું કરાવે, પણ સાથે સાથે એમાં લોકોના બીકોઝ ક્રિએટિવ ઈગો ઇન્વોલ્વ હોય છે, તો મેં ઘણા બધા લોકોને પહેલાં ભેગા કામ કરતા હોય પછી છૂટા પડતા અને આવું બધું જોયું છે, પણ ગુજરાતી રંગભૂમિ તમને યાદ રાખશે એક અભિનેતા તરીકે, નિર્માતા તરીકે, અને સાથે સાથે એક એવા નિર્માતા તરીકે જેની કૌસ્તુભ ત્રિવેદી સાથેની જોડી 25 વર્ષથી અકબંધ છે। આ એક રેર અને અજોડ ઘટના છે રંગભૂમિ પર, વિરલ ઘટના છે એમ કહી શકાય મુંબઈ વ્યાવસાયિક રંગભૂમિમાં। તો તમારી ને કૌસ્તુભભાઈની કેમિસ્ટ્રી અને પછી એમાં વિપુલની એન્ટ્રી, એની વાત કરો। કૌસ્તુભ અને હું અમે લોકો પહેલા મિત્રો હતા અને પછી અમે પાર્ટનર બન્યા, આ પહેલી વાત। બીજી વસ્તુ કે અમારા બે જણની પાર્ટનરશિપ ટકાવવામાં વધારે ફાળો કૌસ્તુભનો છે। હું તો ભડભડ્યો કે ઝઘડા થાય તો છૂટા પડી જવાની અને તોડફોડ કરવાની વાત કરું, પણ કૌસ્તુભ પછી મને સમજાવે અને પછી ફરી પાછા। એટલે તમે ક્રિએટિવ ફિલ્ડમાં રહેવાના તો એ તમારા ડિફરન્સીસ તો રહેવાના છે, એટલે પણ ફરી પાછા અમે જોડાઈ જઈએ। વિપુલ મારા કરતાં ઘણો જુનિયર છે, એટલે વિપુલને હું ઘણી વાર વઢી લઉં તો વિપુલ વડ ખાઈ પણ લે એક વાર। હવે ફિલ્મનો બહુ મોટો ડિરેક્ટર થઈ ગયો છે, ગુજરાતી ફિલ્મોની અત્યાર સુધીની સૌથી વધારે આવક કરેલી ફિલ્મ ચાલ જીવી લઈએનો એ લેખક અને દિગ્દર્શક છે, એટલે હવે ખબર નથી કે મારું કયું કેટલું માનશે કે મારી વડ ખાશે કે નહીં, ખબર નથી। પણ વાત એ છે કે ટોલરન્સ જે છે ને, ટોલરન્સ બહુ મહત્વનું છે। ઘણી વાર એવું બને કે હું અને વિપુલ અમે એકબીજાના વિચાર સાથે સહમત ના હોઈએ, પણ હું ત્યારે મારી જાતને એમ કહું કે ડિરેક્ટર સર્વોપરી છે, એટલે હું નિર્માતા તરીકે હું મારા સૂચનો આપું અને એટલું આપણે ભાઈ મૂકો, હવે આ આ મારા રિએક્શન છે આ સીન જોયા પછી કે આ નાટક જોયા પછી, હવે તારે જેમ કરવું હોય એમ તું કર। સો માસ્ટર ઓફ ધ શિપ ડિરેક્ટર એમ માનીને, ક્યાં વાત હે, આ આ કેમિસ્ટ્રી કે આટલા વર્ષ જે સક્સેસફુલ અદ્ભુત નાટકો 25 વર્ષમાં તમે આપ્યા, એમાં આજ કદાચ સમજણ જે થિયેટરની પ્રોપર રોલ પ્લેની, કે આ રોલ મારો અહીંયા પૂરો અને અહીંયા આનો શરૂ, અને એ સ્વીકાર ભાવ જ કદાચ આ આ ટકી ગયું હશે। સંજયભાઈ, રંગકર્મી તરીકે મારો સવાલ કે કન્ટેન્ટ આજના યુગમાં તમારું જે કોમ્બિનેશન છે ને આખું કૌસ્તુભભાઈનું, તમારું આખા જે યુનિટનું પ્રોડક્શનનું, એમાં મેં જોયું છે કે કન્ટેન્ટથી લઈને માર્કેટિંગ સુધી તમે બધા જ ક્ષેત્રમાં ચેમ્પિયન રોલ પ્લે કરવાવાળા લોકો પોતાની જગ્યા સંભાળે છે, તો વોટ ડુ યુ થિંક, ગુજરાતી રંગભૂમિ અત્યારે જે જઈ રહી છે ઇટ લેક્સ વોટ પ્રોપર માર્કેટિંગ? હજી એમાં લેક્સ કંઈ નહીં, પણ એમાં ક્યાં આપણે આગળ કામ કરવું જોઈએ, કે કન્ટેન્ટમાં કે આખા ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણી પ્રોસેસમાં હજી તમને લાગે છે કે આમાં કંઈક હજી તમે બેટર કરાવી શકો? ના, પ્રોબ્લેમ શું છે કે રંગભૂમિ ધીરે ધીરે શ્રિંક થઈ રહી છે, ધીરે ધીરે હવે સંકોચાઈ રહી છે, કારણ કે ગુજરાતમાં તો હજી એ ગુજરાતી રંગભૂમિનું ભવિષ્ય ઉજ્જવળ છે, કારણ કે અહીંયા આગળ બોલચાલની ભાષા આજે પણ ગુજરાતી છે, મુંબઈમાં એવું નથી। મુંબઈના ગુજરાતી છોકરાઓ, નવા યંગ છોકરાઓ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, એ લોકોને ગુજરાતી આવડતું નથી અને ગુજરાતીની એ લોકો માટે કોઈ ઉપયોગીતા પણ નથી, કારણ કે મુંબઈ મહારાષ્ટ્રમાં છે એટલે ત્યાં મરાઠીમાં બધો ગવર્મેન્ટનો વ્યવહાર ચાલે છે, ત્યાં આગળ વાતચીતમાં ઇંગ્લિશ અને હિન્દી ચાલે છે, એટલે એ લોકોને આમાં એવું છે કે લેંગ્વેજની, કોઈ પણ લેંગ્વેજની એની જે ટકવાની જે ક્ષમતા જે છે ને એની ઉપયોગીતા ઉપર હોય છે। જે ભાષા તમને રોટલો રળી આપે ને એ જ ભાષા ટકે, અલંકાર, કવિતા, નવલકથા આ બધું જ સેકન્ડરી છે, પહેલી વાત છે ઉપયોગીતા। એ કે ભાઈ જો તારે કામ કરવું છે તો ગુજરાતી શીખવું પડશે તો માણસ શીખે, રાઈટ? મને ઓસ્ટ્રેલિયામાં એક દાદી આવ્યા હતા, એમણે મને મારા અત્યાર સુધીના બેસ્ટ કોમ્પ્લિમેન્ટ આપ્યા છે, એ આવ્યા હતા એમના 2-10-12 વર્ષના છોકરા છોકરીઓ એટલે કે પૌત્ર પૌત્રીઓ હતા, એમણે કહ્યું કે સંજયભાઈ તમારા નાટકને કારણે અમારા મારા પોતરાઓ ગુજરાતી બોલતા શીખી ગયા છે,
કારણ કે મારા નાટકો એમને જોવા બહુ ગમે છે. મારો સૌથી મોટો જે ફેન વર્ગ જે છે એ 10 વર્ષથી લઈને 16 વર્ષના બાળકો સૌથી વધારે છે મારા ફેન વર્ગમાં, અને એ લોકોને મારા નાટકો બહુ અપીલ કરે છે. તો એ લોકો ત્યાં આગળ ગુજરાતી પછી બોલતા શીખી ગયા. તો આ ઉપયોગિતાની વાત થઈ ત્યારે મને રિયલાઇઝ થયું કે ઉપયોગિતા ભાષાની કેટલી જરૂરી છે. વાહ. સંજયભાઈને આપણે એક હ્યુમર કોમેડી સાથે જોડીને એમના જે પ્લેસ છે એમાંની એક જુદી ઇમેજથી આપણે ઓળખતા હોઈએ, પણ આજે તમે જોયું કે એનો એ એકદમ થોટફુલ અને એક ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી છે આ બધાની પાછળ, કે શું બનાવવું, કેમ રજૂ કરવું અને કઈ રીતે રજૂ કરવું એ કસબ એમને ખ્યાલ છે. અત્યારે તમારું એક સુંદર મજાનું નાટક ચાલ્યું છે, તમે જ ડિરેક્ટ કર્યું છે, એ બૈરાઓનો બાહુબલી, અને પહેલાંનું નાટક સુંદર એ તો વન ઓફ ધ બિગેસ્ટ કોમેડી હિટ છે અત્યારના રીસન્ટ ટાઈમ્સનું. તો આ એની સિક્વલ છે કે તમે જ ડિરેક્ટ કર્યા છે, એટલે પૂછું છું કે એની થોડી વાત કરો છે. પહેલી વાત એ છે કે મારા નાટકો ના એટલે ફક્ત આ બે નાટક જ નહીં પણ અત્યાર સુધીમાં જેટલા પણ નાટકો મેં કર્યા છે ને એની વાર્તાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. કારણ કે મને એક્ટર તરીકેની મારી મર્યાદા ખબર છે. હું કોઈ પણ એક નાનકડા વિષય ઉપર હું નાટક કરી નાખીશ અને હું એને પુલ કરી શકીશ એવી એવું નથી હોતું. મને મારી મર્યાદા ખબર છે, એટલે મારા નાટકમાં મારા સિવાય બીજા બધા કલાકારોનો પણ ફાળો બહુ મહત્ત્વનો હોય છે, અને વાર્તાનો ફાળો સૌથી વધારે મહત્ત્વનો હોય છે મારા નાટકો. એટલે સુંદર બે બાયડી વાળો, એની પહેલાં જોક સમ્રાટ, એની પહેલાં મારી વાઈફ મેરી કોમ, એની પહેલાં આ ફેમિલી કોમેડી છે, આ બધાની વાર્તાઓ જે છે ને એકદમ એકબીજાથી તદ્દન ભિન્ન વાર્તાઓ છે. એ જ રીતે બૈરાઓનો બાહુબલીની વાર્તા પણ તદ્દન ભિન્ન છે સુંદર બે બાયડી વાળોથી. અને જ્યારે નાટક રિલીઝ કરી નાખ્યું ને ત્યાર પછી મને ખબર પડી કે લોકો આને અલગ રીતે પણ આ ટાઇટલને જુએ છે. ત્યારે મારે એ લોકોને એ કહેવું પડ્યું કે ભાઈ બૈરાઓનો બાહુબલી એ નાટક એકદમ નીટ ક્લીન કોમેડી છે. મેં ક્યારે પણ વલ્ગર કોમેડી કરી નથી, ડબલ મિનિંગવાળી કોમેડી કરી નથી, ખુદ કરીશ પણ નહીં. ચીપ કોમેડીનો આશરો હું લેતો નથી, મને જરૂરત પણ નથી. હા, ક્યાં વાત હૈ. હવે થોડું એક રેપિડ ફાયર જે અમે ઘણી વાર કરતા હોઈએ છીએ જેનાથી તમારા સ્વભાવને અમે જરાક જુદી રીતે ઓળખી શકીએ. સંજય ગોરડિયા સુધી પહોંચવાનો એક નાનો મારો વિચાર, હું એક શબ્દ બોલીશ એની સાથે જોડાયેલો તમે શબ્દ કે શબ્દ સમૂહ એક બે લાઈન બોલી શકો. સત્ય. જરૂરત વગરનું ખોટું અને જરૂરત વગરની પોલિટિક્સ બંને નકામી છે. સત્યથી મોટું કોઈ શસ્ત્ર નથી. પ્રેમ. બધાએ કરવો જોઈએ અને બધાને કરવો જોઈએ. નફરત. નફરત જીવનમાં અમુક દુશ્મનો બહુ જરૂરી હોય છે, જે તમને ઘણું બધું શીખવાડી જતા હોય છે, એટલે થોડી ઘણી નફરત પણ મનમાં રાખવી જોઈએ જેથી કરીને લોકો તમારી સાથે ભયની તો ભયની દોસ્તી રાખે. સંઘર્ષ. સંઘર્ષ વગર જીવન નકામું છે. જીવન એ પોતે જ એક સંઘર્ષ છે. એવું નથી હોતું કે હું આટલું આટલું કરી લઈશ પછી મારો સંઘર્ષ પૂરો થઈ જશે, એવું નથી. સંઘર્ષ જે છે એ ઇન્ફાઇનાઇટ પ્રોસેસ છે, તમે મરો ત્યાં સુધી સંઘર્ષ ચાલુ જ રહે છે. હોલિડે. રજા. મારા નાટકોના બારગામના શો એ મારા હોલિડે. પરિવાર. ખૂબ જ જરૂરી મારા માટે અને મારું બેકબોન, પણ એટ ધ સેમ ટાઈમ પરિવાર સાથે રહેવું અને પરિવારના મન સાથે રહેવું એ બંનેમાં ઘણો ફરક છે. હું મન સાથે રહું છું. ઘણી વાર આપણે સાથે રહેતા હોઈએ પણ એકબીજાને આપણે મહિનાઓ સુધી વાત પણ ન કરી હોય, અને કદાચ એવું બને કે હું મહિના મહિના સુધી હું બહારગામ હોઉં પણ એક ફોન કરું મારી વાઈફને અને મને મારા ઘરના પ્રોબ્લેમની ખબર પડી જાય અને હું એને ફટાફટ સોલ્વ કરી નાખું, એ આ પરિવાર. દોસ્ત. દોસ્ત બહુ જ જરૂરી છે, કારણ કે મિત્રો વગરનું જીવન જે છે એ નકામું છે. મિત્રો હોવા જ જોઈએ અને મિત્રોને માટે સમય હંમેશા મારી પાસે રહ્યો છે. ક્યાં વાત હૈ. તો સંજયભાઈ સાથેનો અલ્પ સંવાદ આમ તો આપણે કન્ટિન્યુઅસ કરવાનું મન થાય છે, પણ એના છેલ્લા સવાલ ઉપર આવું જે બહુ ટિપિકલ ક્લિશે સવાલ છે, પણ આઈ એક્સપેક્ટ કે તમારો જે તમારી શૈલીનો જવાબ મળશે કે એમાં તમે મને એક મેસેજ
આપો કે ગુજરાતી રંગભૂમિને, કલાકારોને અને પ્રેક્ષકોને બધાને તમને જો એમ કહેવામાં આવે કે એક શોર્ટમાં એક મેસેજ આપો તો એ કયો હોય? એવું છે કે મેસેજ આપવા માટે હું મારી જાતને યોગ્ય માનતો નથી, કારણ કે હું જે ઘડીએ હું સંદેશો આપવાની મુદ્રામાં આવું છું ત્યારે હું એક ગુરુ બની જાઉં છું અને નીચે બેસેલા બધા મારા શિષ્યો હોય છે. મારો વિરોધ જ આ પદ્ધતિ સામે છે કે કોઈ એક માણસ ઉપર બેઠું હોય અને બાકીના બધા જ નીચે બેઠા હોય, આ વાત હું માનતો જ નથી. હું સંવાદમાં માનું છું, કારણ કે હું તમને સંદેશો શું કામ આપું? એવું ન થઈ શકે કે આપણે બધા એકબીજા સાથે વાતો કરીએ અને બધા એકબીજાથી ઇન્સ્પાયર થઈએ, એકબીજા પાસેથી કંઈક શીખીએ, એવું ન બની શકે. આ ઇટસેલ્ફ એક સંદેશો હતો એમને જે આપ્યો હોય કે આપણે સંવાદ તરફ જવું જોઈએ. ધીસ ઇઝ ટિપિકલ ઓફ સંજય ગોરડિયા વિથ અસ, વેરી ક્લિયર એન્ડ હી નોઝ એને શું કહેવું છે અને કઈ રીતે જે બોલે છે એવું જ જીવે છે એવા જ માણવા જેવા વ્યક્તિત્વ સાથે. આ નોબત અલ્પ સંવાદ આપ સૌને ગમ્યો હશે. ફરી આવા જ કોઈ વ્યક્તિત્વ સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ. થેન્ક યુ.